लेक्चर की शुरुआत अपने प्रार्थना थी करीशु। ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैम्प ऑफ माय हार्ट एंड मेक मी ए ब्रिलियंट स्टार थाउ आर द माइटी एंड पावरफुल। हे ईश्वर मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप कर दे और मुझे एक दैदित्यमान सितारा बना दे। तू शक्तिशाली तथा बलशाली है। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, निरंजन स्कूल नी डीएलएस मीन्स डिस्टन्स लर्निंग सीस्टम में तमारु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे ए इंग्लिश नी अंदर तमारे आगळ ए अभ्यास करवानो छे अने एना माटे खास आपणे लर्निंग विथ म्यूजिक कॉन्सेप्ट द्वारा ए आपणे अभ्यास करी रह्या छे। विद्यार्थी मित्रों, खरेखर ए डिस्टन्स लर्निंग सीस्टम आपणी छे ए खूबज ए राजकोटमां अने गुजरातनी अंदर धूम मचाई रही छे अने विद्यार्थी मित्रों बधाने सरस रीते ए सारी रीते समझाई पण जाय छे। इंग्लिश छे ए अत्यारे जरूरियातनी भाषा थई गई छे। कोईपण जगह जाओ त्यां इंग्लिशनो उपयोग छे ए वधारे थतो होय छे। तो पांच थी मांडीने धोरण बार सुधीना जे विद्यार्थीओ छे तेना माटे आ इंग्लिश खरेखर घणो ज उपयोगी छे। तो खास दरेक विद्यार्थीओ छे आना लेक्चरो छे ए व्यवस्थित छे ध्यान आपी अने भणे अने ઘરમાં કદાચ તમારા સભ્યો છે એ નાના સભ્યો હોય તો એને પણ એ લેક્ચરો છે એના વિશે માહિતગાર કરે। અમૃતમ તો વિદ્યા નિરંજન સ્કૂલ એન્ડ રોલાસર પ્રેઝેન્ટ્સ આ યુનિક વે ટુ લર્ન બેઝિક ઇંગ્લિશ। विद्यार्थी मित्रों, लेक्चर बे आपणे नो अभ्यास करवानो छे अने एमा पहेलो शब्द छे सोवा, एस ओ वी डबल ए। आ सोवा शुं कहेवाय एना विशे आपणे माहिती मेळवी छे। एस एटले सब्जेक्ट, ओ एटले ऑब्जेक्ट, वी एटले वर्ब, ए एटले एडवर्ब अने ए एटले एडजेक्टिव। आ पांच शब्दो छे इंग्लिश माटे घणा इम्पोर्टन्स छे। तो पहेला आपणे पांचे पांच शब्दों छे एना विशे आपणे समझवानो प्रयत्न करिए। तो एमां पहेलो छे एस सब्जेक्ट करता, एस मीन्स सब्जेक्ट करता, ओ ऑब्जेक्ट कर्म, वी वर्ब क्रियापद, एस ओ वी सब्जेक्ट ऑब्जेक्ट अने वर्ब। आ खरेखर त्रणे त्रण शब्दों छे ए तमारे इंग्लिशनी अंदर इम्पोर्टन्स रोल्स छे भजवे छे અને સાથે સાથે એડવર્બ ક્રિયા વિશેષણ અને એડજેક્ટિવ વિશેષણ। વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દો છે એનો વારંવાર એ વાક્યની અંદર ઉપયોગ થતો હોય છે, તો આના વિશે તમારે એ થોડોક અભ્યાસ કરવો જરૂરી છે। તો લેટ્સ સ્ટાર્ટ, દરેક છે એના વિશે આપણે સમજીએ। ઓકે, તો પહેલું છે એ સબ્જેક્ટ કરતા, ક્રિયાનો કરનાર એટલે કરતા, જે ક્રિયા કરતો હોય। વાક્યની અંદર તમને કોઈ વાક્ય આપ્યું હોય બરોબર, દાખલા તરીકે રમણ ખીચડી ખાય છે, તો રમણ છે ને એ વાક્યનો કરતા કહેવાય। આ ખાસ યાદ રાખજો, વાક્ય હું બોલું છું રમણ ખીચડી ખાય છે, તો રમણ છે વાક્યનો કરતા કહેવાય। તો આપણે એ કરતા ગોતવું હોય તો કેમ મળે, તો કોણ ખીચડી ખાય છે, તો કે રમણ। તો તમે એમ કહી શકો કે કોણ વડે પ્રશ્ન પૂછવાથી કરતા મળે છે, કોણ વડે પ્રશ્ન પૂછવાથી કરતા મળે છે। ઓકે, તો સબ્જેક્ટ એ કેમ મળે વાક્યની અંદર, તો કોણ વડે પ્રશ્ન પૂછવાથી કરતા મળે છે। સેકન્ડ છે ઓબ્જેક્ટ કર્મ, કર્તાની જેના પર અસર થાય તેને કર્મ કહે છે, કર્તાની જેના પર અસર થાય તેને કર્મ કહે છે। એ કેવી રીતે મળે, તો એના માટે બે બાબત છે, કોને વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે અને શું વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે। રમણ શું ખાય છે, ખીચડી, રમણ શું ખાય છે તો ખીચડી, તો શું વડે પ્રશ્ન પૂછવાથી તમને મળ્યું ખીચડી એટલે કર્મ મળે।
ઘણી વખત છે એ કોને વળે કે ભાઈ શિક્ષકે વિદ્યાર્થીને ઇનામ આપ્યું, તો અહીંયા વિદ્યાર્થીને કોને ઇનામ આપ્યું? વિદ્યાર્થીને કોણે ઇનામ આપ્યું? કોણ ઇનામ આપે છે? તો શિક્ષક. વાક્યનો કર્તા ખાસ યાદ રાખજો, શિક્ષકે વિદ્યાર્થીને ઇનામ આપ્યું. તો શિક્ષક છે વાક્યનો કર્તા થયો. કોણ વડે પ્રશ્ન પૂછવાથી એ સબ્જેક્ટ મળે, પછી વિદ્યાર્થીને કોને ઇનામ મળ્યું, કોને ઇનામ આપ્યું? તો કે ભાઈ વિદ્યાર્થીને, તો એ પણ બરાબર. તો આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ શિક્ષકે વિદ્યાર્થીને પેન્સિલ આપી, જો શિક્ષકે વિદ્યાર્થીને પેન્સિલ આપી, તો વાક્યની અંદર શિક્ષક એ કર્તા થશે, વિદ્યાર્થી છે એ પણ કર્મ થશે. કોને પેન્સિલ આપી? તો વિદ્યાર્થીને. શું આપી? તો પેન્સિલ આપી, તો એ પણ કર્મ છે. તો અહીં કર્મ બે પ્રકારના થયા, એ પણ ખાસ યાદ રાખજો. બે કર્મ હોઈ શકે, અને અને આનો તમને ઉપયોગ છે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની અંદર પણ કરશું, બે કર્મવાળા વાક્ય છે અને કઈ રીતે એડજસ્ટ કરી શકાય. અને આપી બરાબર, અને આપી છે એ શું કહેવાય, તો એ આપણે જાણીએ. વર્બ ક્રિયાપદ, કરતા જે કંઈ કાર્ય કરે તેને ક્રિયાપદ કરે કહેવાય છે. ભાઈ શિક્ષક અહીંયા શું કામ કરે છે? તો આપવાનું કામ કરે છે. શું આપવાનું કામ કરે છે? તો પેન્સિલ આપવાનું કામ કરે છે. કોને આપવાનું કામ કરે છે? તો વિદ્યાર્થીને આપવાનું કામ કરે છે. તો કોણ કોણ આપવાનું કામ કરે છે? તો શિક્ષક કરતા. કોને આપી? વિદ્યાર્થીને કર્મ. શું આપી? પેન્સિલ, તો એ કર્મ. શું કામ કરે છે? તો આપવાનું કામ કરે છે. ક્રિયાપદ આપવું એ ક્રિયા થાય, ઇંગ્લિશમાં એને ટુ ગીવ કહેવાય. ગીવ એનું ભૂતકાળ ગેવ અને એનું ભૂતકૃદંત ગીવન. ગીવ ગેવ ગીવન. સરસ. આટલું કમ્પ્લીટ થયા પછી આપણે ચોથું આવશે, એટલે કે મીન્સ આપણે શું કરે છે વડે પ્રશ્ન પૂછવાથી ક્રિયાપદ મળે છે. શિક્ષક શું કામ કરે છે? તો કે ભાઈ આપવાનું. શું આપવાનું? તો કે પેન્સિલ. કોને આપે છે? તો કે એ વિદ્યાર્થીને. બરાબર. રમણ ખીચડી ખાય છે, તો રમણ શું કરે છે? તો ખાવાનું કામ કરે છે. ખીચડી એ કર્મ, અને એ શું કરે છે? તો ખાવાનું કામ કરે છે. તો એ ખાસ યાદ રાખજો. એમાં ખાય છે ને, એમાં ખાવું અને છે આ બે શબ્દ છે યાદ રાખજો. મુખ્ય ક્રિયાપદ છે એ ખાવું છે, અને સહાયક ક્રિયાપદ છે એ છે છે. એનો આગળ આપણે ડીપમાં અભ્યાસ કરીશું, પણ અત્યારે આટલું આપણે સમજીએ. અને ચોથું છે એ એડવર્બ ક્રિયા વિશેષણ, જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય. એટલે કે ક્રિયામાં એની અસરો ટૂંકમાં એ વધારે અસર સમય દર્શક ટૂંકમાં શબ્દો છે એ મોસ્ટ ઓફમાં હોય છે, કે ક્યારે ક્યારે કેમ કેવી રીતે વડે પ્રશ્ન પૂછવાથી ક્રિયા વિશેષણ એ કહે છે, અને જે સમય દર્શાવે છે. બરાબર. આ ખાસ મગજમાં બેસાડજો, આનો પણ તમારે એ ઉપયોગ થશે. પછી આપણે પાંચમો શબ્દ છે એડજેક્ટિવ વિશેષણ, નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. ઓકે, તો ભાઈ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય, તો એનું આપણે એક વાક્ય સમજીએ. શિક્ષકે વિદ્યાર્થીને નવી પેન્સિલ આપી. પેન્સિલ પણ કેવી? નવી. તો આ નવી શબ્દ છે ને, પેન્સિલના નામમાં વધારો થયો, નવી પેન્સિલ. બરાબર. એમ હોશિયાર વિદ્યાર્થી, વિદ્યાર્થી પણ કેવો હોશિયાર, ક્લેવર બોય, બોય પણ કેવો ક્લેવર, છોકરો પણ કેવો હોશિયાર. તો આ શબ્દ છે એ નામમાં વધારો કહેવાય. તો એ કેવી રીતે મળે છે એનો આપણે એ બાબત સમજી લઈએ. કેવી, કેવા, કેવું, કેવો વડે પ્રશ્ન પૂછવાથી વિશેષણ મળે. ટૂંકમાં કેવો છોકરો? તો કે હોશિયાર છોકરો. કેવી છોકરી? તો કે ડાઈ છોકરી. કેવો બગીચો? તો સુંદર બગીચો. કેવી સ્કૂલ? તો સારી સ્કૂલ. તો ખરેખર આવી બાબતો છે એ આપણે જાણી શકીએ. તો વિશેષણનો ઉપયોગ પણ તમારે ઘણી વખત છે થતો હોય છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવું. હવે વાક્ય રચના, અને ઇંગ્લિશમાં સિન્ટેક્સ કહેવાય. આ સિન્ટેક્સ શબ્દ છે ને એ ગ્રીક શબ્દ છે. એરેન્જ ધ સેન્ટેન્સ, એવો આપણે મિનિંગ કહી શકીએ કે ભાઈ વાક્યની ગોઠવણી.
બરાબર, તો એને આપણે સિન્ટેક્સ તરીકે છે વાક્ય રચના, એવો શબ્દ આપણે આપ્યો છે, પણ સિન્ટેક્સ શબ્દ છે એ આપણે કહી શકીએ. તો એ વાક્ય રચના આપણે ગુજરાતીની પહેલાં સમજી લઈ, કારણ કે આપણી માતૃભાષા છે સાદા વાક્યની. તો ગુજરાતીમાં હકાર વાક્ય હોય તો પહેલાં કર્તા આવે, પછી કર્મ આવે અને ક્રિયાપદ આવે. રમણ ખીચડી ખાય છે, તો વાક્યમાં કર્તા છે એ રમણ થયો, ખીચડી છે કર્મ થયો, અને ક્રિયાપદ છે એ ખાય છે. પછી નકાર હોય તો રમણ ખીચડી ખાતો નથી, તો નથી આવ્યો, ખાતો નથી. ક્રિયાપદ પ્લસ અહીંયા નથી છે, પણ ક્રિયાપદ અને નથી એવું એ ધ્યાનમાં લેવું. એટલે રમણ સાદું વાક્ય હોય તો ખાલી નથી આવે, પણ ક્રિયાપદ આરે જોડાયેલું હોય તો એ રીતે તમારે નથી શબ્દ છેનું નથી થઈ જાય ટૂંકમાં. અને પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થમાં છે એ કર્તા કર્મ અને ક્રિયાપદમાં ક્વેશ્ચન માર્ક કરના કોણ છેલ્લે વાક્યમાં. રમણ ખીચડી ખાય છે ક્વેશ્ચન માર્ક, હા રમણ ખીચડી ખાય છે. વાક્ય હકાર જ થાય, પણ ખાલી છેલ્લે પ્રશ્નાર્થ મૂકી દો ને એટલે પ્રશ્નાર્થ થઈ જાય. પણ ઇંગ્લિશમાં આવું નથી મિત્રો, ઇંગ્લિશમાં આખું જુદું છે. તો પહેલાં આપણે ઇંગ્લિશની સિમ્પલ એ સેન્ટેન્સ છે એમાં એસેલ્ટિવ એટલે વિધાન વાક્ય એટલે અકાર વાક્ય, એમાં પહેલાં સબ્જેક્ટ આવે, પછી વર્બ આવે અને પછી ઓબ્જેક્ટ આવે. તો રમણ ખીચડી ખાય છે એનું તમારે ઇંગ્લિશ કરવું હોય તો રમણ ઇટ્સ હોચપોચ, ખીચડી એટલે હોચપોચ. તો એ રમણ છે એ સબ્જેક્ટ છે, વર્બ ઇટ્સ અને ઓબ્જેક્ટ એ હોચપોચ. તો એ ખીચડી શબ્દ એ ઓબ્જેક્ટ તરીકે દર્શાવી છું. પછી નેગેટિવ, તો પેલા સબ્જેક્ટ આવે, પછી વર્બ, નોટ અને ઓબ્જેક્ટ. નકાર છે એ દર્શાવવા માટે નોટનો ઉપયોગ થાય છે, વર્બ પછી નોટ મુકાય છે. અને ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થમાં પહેલાં વર્બ આવશે, પછી સબ્જેક્ટ આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. પ્રશ્નાર્થ ચિહ્ન કરવું જરૂરી છે. એટલે એસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આ ત્રણે ત્રણ વાક્ય રચનાઓ છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. આટલું કમ્પ્લીટ થયા પછી આપણે એક અલગ ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરીએ, ધ યુઝ ઓફ ધીસ એન્ડ ધેટ, દર્શક વિશેષણ એક વચનમાં. એને ઇંગ્લિશમાં ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ ઇન સિંગ્યુલર તરીકે આપણે પણ ઓળખી શકીએ. હવે ધીસ અને ધેટ છે એનું પહેલાં ડેફિનેશન સમજી લઈએ. નજીકની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણી વગેરે માટે ધીસ અથવા આ વપરાય. કોઈ પણ નજીકમાં હોય તો આ રમેશ છે, આ હાથી છે, આ મ્યુઝિયમ છે, બરાબર, આ પેન્સિલ છે, આવું બતાવવું હોય તો એના માટે ધીસનો ઉપયોગ થાય. જ્યારે દૂર કોઈ પણ વસ્તુ છે કે વ્યક્તિ છે કે સ્થળ હોય કે પ્રાણી હોય તો એના માટે ધેટ, ટી એચ એ ટી, ધેટ, પેલું, પેલા, પેલી, પેલો વગેરે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ દૂર છે એ વ્યક્તિ બેઠો હોય તો કે ભાઈ પેલો મહેશ છે, બરાબર, પેલી ગાય છે, પેલું મ્યુઝિયમ છે, આવું કહી શકીએ આપણે. તો આ બધી બાબતો છે એની આપણે ચર્ચા કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આટલું સમજ્યા પછી ધીસ અને ધેટ પછી વર્તમાન કાળમાં ઇઝ છે, એટલે ખાસ યાદ રાખજો, વર્તમાન કાળમાં તમે એનો ઉપયોગ કરો તો ઇઝ તરીકેનો ઉપયોગ થાય છે. અને ધીસ અને ધેટ એ દર્શક વિશેષણ છે જે એકવચનના રૂપમાં વપરાય છે અથવા એકવચનના રૂપમાં હોય છે. હવે આનું તમારે બહુવચન કરવાનું થશે તો ધીસનું છે ધીઝ થશે અને ધેટનું છે ધોઝ થશે. એ આપણે પછી ભણીશું, એકવચન બહુવચન જ્યારે સમજશું ત્યારે. પણ અહીંયા તમારે અત્યારે આપણે એકવચન છે એ આપણે મગજમાં બેસાડવાનું છે અને દર્શક વિશેષણ એટલે કે એ ટૂંકમાં વસ્તુ છે કે વ્યક્તિ છે કે સ્થળ છે એનું એ દર્શાવે છે, એ શું છે એ બાબત વિશે, એનું એ વ્યક્તિત્વ છે એનું દર્શન કરાવે છે એ બાબત અહીંયા આપણે કહી શકીએ. ઓકે, તો આને આપણે વાક્ય છે એની પ્રેક્ટિસ કરીએ. તો પ્રેક્ટિસમાં પહેલું છે વાક્ય સરસ મજાનું, આ ચોપડી છે ધીસ ઇઝ અ બુક. વિદ્યાર્થી મિત્રો, આ પહેલું જે વાક્ય છે ને મને હજી યાદ છે, હું આઠમા ધોરણમાં ભણતો ને ત્યારે પહેલું વાક્ય છે ને આ જ આવતું, ધીસ ઇઝ અ બુક, આ ચોપડી છે, અને મને હજી યાદ છે. અને પછી બાજુમાં જ બીજું વાક્ય હતું કે પેલી ચોપડી છે, ધેટ ઇઝ અ બુક. પછી ત્રીજું વાક્ય છે, આ નારંગી છે, ધીસ ઇઝ એન ઓરેન્જ. તો અહીંયા સાહેબ તમને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા એ છે બે જગ્યાએ, અહીંયા એન કેમ આવ્યો? આવતીકાલે આર્ટિકલ્સ આપણે સમજવાના છે ભાઈ.
અત્યારે આપણે ધીસ અને ધેટ સમજી ગયા પછી નેક્સ્ટ લેક્ચર છે આપણો આર્ટિકલ્સનો છે એ આપણે ખાસ સમજવાનો છે ચોથું વાક્ય પેલી નારંગી છે ધેટ ઇઝ એન ઓરેન્જ પાંચું વાક્ય આ છોકરો છે અહીંયા છોકરાઓ ન આવે છોકરો આવે આ છોકરો છે ફટાફટ છે આપણે સુધારી લેશું કારણ કે મેથડ છે આપણી પાસે છે આ છોકરો છે આ છોકરો છે બરોબર હા છોકરો છે યસ ધીસ ઇઝ અ બોય જો આપણે સુધારો કેમ મેજિક છે ભાઈ આવી ઘણી વખત છે આપણે એ બાબતોનો સુધારો થતો રહેશે એટલે ધીસ ઇઝ અ બોય અને પેલો છોકરો છે ધેટ ઇઝ અ બોય આ છોકરો છે ધીસ ઇઝ અ બોય પેલો છોકરો છે ધેટ ઇઝ અ બોય અને પછી આ હાથી છે ધીસ ઇઝ એન એલિફન્ટ અહીં પાછો એન આવ્યો તમને પ્રશ્ન થાય કે શું કામ સાહેબ એ અને એન તો એ આપણે પછી આવતીકાલે સમજવાના છીએ અને પેલો હાથી છે ધેટ ઇઝ એન એલિફન્ટ સરસ આપણે આઠ વાક્યોની પ્રેક્ટિસ કરી હું ગણો તો ચાર વાક્ય થાય ધીસ અને ધેટ તો આવા વાક્યો છે એ તમારે વ્યવસ્થિત આખું તમારે તમારા પીડીએફની અંદર છે વ્યવસ્થિત આપેલું હશે એ તમારે લખવાનું રહેશે અને આજનો આપણો આ સેકન્ડ લેક્ચર છે આપણે પૂરો કરીએ છીએ અને તમારે છે ને ભાઈ આની એક હું તમને દસ વાક્યો છે ને એ દસ શબ્દો હું આપીશ એ અલગથી એ તમને પીડીએફ સ્વરૂપે અલગથી હશે એ તમારું અલગથી વધારાનું એક્સ્ટ્રા હોમવર્ક હશે એ મારા હાથેથી લખેલા શબ્દો હશે અને એ પરથી તમારે બધાએ એક વાક્ય ધીસનું બનાવવાનું એક વાક્ય ધેટનું બનાવવાનું એટલે ટોટલ છે ને એ દસ આપીશ એટલે તમારે વીસ વાક્યોની પ્રેક્ટિસ છે ને એ નીચે તમારે તમારી જાતે કરવાની થશે એમાં એ ને એન તમારી જાતે લગાડવાનો પ્રયત્ન કરજો ન ખબર પડે તો એ તમને આર્ટિકલ શીખા પછી એ કહેવામાં આવશે ઓકે તો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ નમસ્કાર અસ્તુ હેવ એ નાઇસ ડે